મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે આપણે પર્યાવરણમાં પાઠ પાંચ અનિતા અને મધમાખીઓ વિશે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણને અનિતા ખુશવા વિશે વાત કરેલી છે અનિતા ખુશવા બિહાર રાજ્યના મુઝફ્ફરપુર જિલ્લાના બોચાહા ગામમાં રહે છે અભ્યાસ કરવો હોય છે આ બધું જ આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ભારત માં બિહાર રાજ્ય ક્યાં આવેલું છે તો આપણે પહેલા એનો નકશો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ આપણા ભારતનો નકશો છે ભારત ના નકશામાં બિહાર પૂર્વ દિશાએ આવેલું છે છે જો તે આપણને અહીંયા દેખાય બરાબર આ બિહાર દિશા એ આવેલું છે એ રાજ્યમાં માં એક જિલ્લો આવેલો છે અને આ જિલ્લામાં બોચાહા ગામ આવેલું છે અને એક ગામમાં અનિતા કુસવા રહે છે મારું નામ અનિતા ખુશવા છે હું બોચાહા ગામમાં રહું છું આ ગામ બિહારના મુજફરપુર જિલ્લામાં આવેલું છે હું મારા માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે ગામડામાં રહું છું હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું આ બધું કઈ સહેલું નથી હું નાની હતી ત્યારે બકરીઓ ચરાવવા જવું પડતું મારે તો શાળાએ જવું હતું પરંતુ મારા માતા-પિતાને છોકરી શાળાએ જાય એ ગમતું ન હતું તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં અનિતા જે દિવસથી શાળાએ જવાનું ચાલુ કરે છે ત્યારથી લઈને તે કોલેજ કરવા લાગે છે ત્યાં સુધીની આપણે આ પાઠની અંદર વાત કરેલી છે અનિતા ખુશવા કહે છે કે હું બોચાહા ગામમાં રહું છું અને એ બોચાહા ગામ બિહાર રાજ્યના મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલું છે તે તેના માતા પિતા અને નાના બે ભાઈઓ સાથે રહે છે તે ક્યાં રહે છે ગામડામાં રહે છે અને કહે છે કે મેં કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવવાનું ભણાવું છું હું મધમાખીનો ઉછેર કરું છું અનિતા ખુશવા પોતે ભણતા ભણતા નાના બીજા જે બાળકો હોય છે એને પણ ભણાવે છે અને સાથે સાથે એ મધમાખીનો ઉછેર પણ કરે છે આ બધું કાંઈ કરવું સહેલું નથી એક સાથે આપણે આ બધી જ વસ્તુઓ કરીએ તો આપણને ઘણી બધી મુશ્કેલી સામનો કરવો પડે છે ઘણી બધી કઠિનાઈ આવે છે કેમકે આપણે શાળામાં જઈએ ઘરનું કામ કરીએ નાના બાળકોને પણ અભ્યાસ કરાવીએ અને સાથે સાથે મધમાખીઓનો ઉછેર પણ કર્યા કરવાનો વ્યવસાય કરીએ તો આ બધું એકસાથે કરવું ઘણું બધું મુશ્કેલ છે અનિતા કહે છે કે હું નાની હતી ત્યારે બકરીઓ ચરાવવા જવું પડતું મા એને તો શાળાએ જવું હતું ક્યાં જવું હતું અનિતાને શાળાએ જવું હતું પણ તેના માતા પિતા તેને બકરીઓ ચરાવવા માટે મોકલતા આખો દિવસ એનો આમાં પસાર થઈ જતો અનિતા કહે છે કે મારા માતા પિતાને હું શાળાએ જઉં એ ગમતું નથી કેમ કે ગામડામાં છોકરીઓ શાળાએ જઈને અભ્યાસ કરે એ કોઈ વાલીને એટલે કે કોઈના માતા પિતાને ગમતું હોતું નથી તેમના મનમાં એવું થાય છે કે તે ભણી ગણીને શું કરશે એને તો સાસરે જ જવાનું છે છોકરીઓ છે એટલે છોકરીઓને ક્યાં જવાનું હોય છે સાસરે જવાનું હોય છે એટલે એની માતા એના માતા પિતા વિચારે છે કે એને તો સાસરે જવાનું હોય છે અને સાસરે જઈને ઘરના જે સભ્યો હોય છે એને સંભાળવાના હોય છે ઘરનું કામકાજ કરવાનું હોય છે એટલે આવો વિચાર કરીને ત્યાંના ગામડાના વ્યક્તિઓ છોકરીઓને ભણવા શાળાએ મોકલતા નથી આ એક સાચી ઘટના છે આપણને જે આ વાત કરી છે એ સાચી ઘટના છે શાળાનું સ્વપ્ન હવે અહીંયા આપને કે અનિતાને શાળાનું સ્વપ્ન હતું કે ભાઈ હું શાળામાં આવા એ વિચારો કરેલા અને એક દિવસ હું શાળામાં પહોંચી જ ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ હું તો ખૂબ જ ખુશ થઈ ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી પણ એમને તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી હું ખૂબ જ રડી હવે આ શાળાએ તો જ તે ભણી ગણી અને શાળામાં જઈ ભણી ગણી આગળ વધવા માંગતી હતી તેથી તે એક દિવસ શાળામાં પહોંચી જાય છે અને ત્યાં જે બાળકો અભ્યાસ કરતા હોય છે એની પાછળ જઈ અને ચૂપચાપ બેસી જાય છે અને તે છુવે છે કે શાળામાં શિક્ષક ભણાવે છે અને બાળકો ભણે છે આ આ બધું બધું એ છે છે જોવાથી મનમાં થાય કે હું પણ જો શાળાએ આવું તો મને પણ આવું જ્ઞાન મળે એટલે એ પોતે ઘરે જાય છે ઘરે જઈ અને તેના માતા પિતાને આ શાળામાં પોતે ગઈ અને ત્યાં એને જે જોયું એ બધી વાત કરે છે તો તેના માતા પિતા તો તેને શાળા જવાની ચોખ્ખી ના પાડી દે છે કે ના તારે શાળામાં જવાનું નથી એટલે અનિતાને રડવું આવી જાય છે છે રડી પડે ગામની શાળાના એક શિક્ષકને આ ખબર પડી તેમને મારા માતા પિતાને સમજાવ્યા તેમને તો એમ પણ કહ્યું કે ધોરણ આઠ સુધી ભણવામાં તમારે કાણી પાઇ પણ ખર્ચવાની નથી એ દરેક બાળકનો અધિકાર છે માતા પિતા માની ગયા અને મારું શાળા જવાનું શરૂ થયું હું કઈ હોશિયાર છોકરી ન હતી પણ હંમેશા કઈ ને કઈ પૂછતી રહેતી તો વિદ્યાર્થી મિત્રો જે અનિતા શાળાએ જાય છે અને શાળાએથી આવીને તેના માતા પિતાને વાત કરે છે પણ એના માતા પિતા શાળાએ તેને મોકલવાની ના પાડે છે આ વાતની ગામના ગામની છે શાળા હોય એમાં એક શિક્ષક હોય છે એ શિક્ષકને ખબર પડે છે કે અનિતા ખુશવાને ભણવું છે શાળામાં આવવું છે પણ એના માતા પિતા એને શાળાએ મોકલવા તૈયાર નથી એટલે આ શિક્ષ શક તેમના મા તેના ઘરે જઈ અને તેના માતા પિતાને સમજાવે છે અને કહે છે કે ધોરણ આઠ સુધી ભણવામાં તમારે કાણી પાઈ પણ ખર્ચવાની નથી તમને એમ હશે કે એને ભણાવવાનો ખર્ચ થશે તો એ ખર્ચ અમે ક્યાંથી કાઢીશું પણ એને ભણાવવા માટે કોઈ એક પણ પૈસાનો ખર્ચ તમારે થશે નહીં માતા પિતા આ વાત માની ગયા ગયા અને શાળાએ માટે તૈયાર થઈ શિક્ષક કહે છે કે દરેક બાળકને ભણવાનો અધિકાર છે એટલે તમે તમારી અનિતા ને શાળાએ મોકલો શાળા તરફથી તેને સ્કૂલ ભણવા માટે પાઠ્યપુસ્તકો નોટબુકો ગણવેશો અને આ ઉપરાંત મધ્યાહન ભોજનની પણ યોજના કરેલી હોય છે તમારે એક પણ રૂપિયો એની પાછળ ખર્ચવાનો નથી આવું શિક્ષકે એના સમજાવે છે આ બધું સાંભળીને એના માતા પિતા તૈયાર થઈ જાય છે એને શાળાએ મોકલવા માટે એટલે અનિતા તો ખુશ ખુશ થઈ ગઈ અને તે શાળાએ જવા લાગી અનિતા કહે છે કે હું બહુ હોશિયાર છોકરી ન હતી પણ હંમેશા કઈ ને કઈ પૂછતી રહેતી કઈ ને કઈ પૂછતી હવે અહિયાં આપણને આખા વર્ષમાં શાળા માટેની વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો છો એ નોંધો તો અહિયાં આપણે આ કોષ્ટકમાં એ નોંધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહિયાં આપણને વસ્તુઓ અને તેની પાછળ કરેલ ખર્ચની વિગત લખવાની છે તો અહીંયા આપણે શાળાએ જવા આવવા માટે જે ખર્ચ થાય છે એ લખવાનો છે કે આપણે શાળાએ જઈએ છીએ તો આપણે મહિને ચારસો રૂપિયા આપીએ છીએ આપણે શાળા દૂર હોવાથી રીક્ષામાં કે બસમાં માં આવું પડે છે તો એ માટે કેટલા રૂપિયાનો ખર્ચ મહિને થાય છે ચારસો રૂપિયાનો અહીંયા મેં તમને મહિનાની રકમ કીધી છે નોટબુક્સ તો નોટબુક્સ ના છસો પચાસ રૂપિયા પેન પેન્સિલ પેન પેન્સિલનો બોક્સ લાવો તો એના બસો રૂપિયા હવે તમે જે શાળામાં ભણો છો એનો ગણવેશ તો એના ગણવેશ ના આઠસો રૂપિયા દફતર દફતર ના ચારસો રૂપિયા લંચ બોક્સ લંચ બોક્સના આપણે અહિયાં સો રૂપિયા છે બૂટ ચંપલ આપણે જે શાળામાં ભણીએ છીએ એમાં આપણને ગણવેશ સાથે બૂટ પણ હોય છે તો બૂટ અને મોજા પચાસ રૂપિયાના અને અન્ય વસ્તુ જેમ કે તમે વોટર બેગ લાવો છો અને કંપાસ બોક્સની તમને જરૂર પડે છે તો આના ખર્ચ માટે આપણે ત્રણસો રૂપિયા લીધા આમ આપણે આખા વર્ષનો ખર્ચ એકત્રીસો રૂપિયા થાય છે પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા શાળાએ જવા આવવાનો જે ખર્ચ છે એ મહિનાનો લખે બતાવ્યો છે ચારસો રૂપિયા તો એ હિસાબે તમારે એક વર્ષનો ખર્ચ અને અન્ય બીજો ખર્ચ એમ કરી અને આઠ હજાર સાડા સાત હજાર રૂપિયા જેવી કિંમત થાય છે આ વર્ષે તમે તમારા પુસ્તકો માટે કેટલો ખર્ચ કર્યો તો આ વર્ષે અમે અમારા પુસ્તકો માટે પાંચસો પચાસ રૂપિયાનો ખર્ચ કર્યો આપણે અહીંયા છે પાઠ્યપુસ્તકો જ લેવાના હવે આપણને એક સવાલ આપ્યો છે કે તમને ગમતા ગણવેશ ચિત્ર તમારી નોટબુકમાં દોરો અને રંગ પૂરો તો આપણે ચિત્ર દોરવાનું છે સાનું ચિત્ર દોરવાનું છે ગણવેશ અને એમાં રંગ પૂરવાનો છે હવે અહીંયા અનિતા ખુશવા કહે છે કે ભણવાનું ચાલુ રહ્યું એ જે અભ્યાસ કરવા ઈચ્છે છે એ માટે એને ભણવાનું ચાલુ રહ્યું અનિતા કહે છે કે હું પાંચમા ધોરણમાં પાસ થઈ મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે માતા પિતા ભણાવવા તૈયાર ન હતા પણ મારે તો ભણવું હતું મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું થોડાક રૂપિયા મળ્યા મળવા લાગ્યા અને મારું ભણવાનું પણ ચાલુ રહ્યું અનિતા કહે છે કે મેં પાંચમું ધોરણ તો પાસ કરી દીધું પણ હવે પછી હું આગળ જો અભ્યાસ કરવા માંગુ છું તો એ આગળ અભ્યાસ કરવા માટે મારે પૈસાની જરૂર પડશે ભણવાનો ખર્ચ વધી જશે જેમ જેમ આગળ અભ્યાસ કરીએ એમ આપણે નોટબુકો છે પાઠ્યપુસ્તકો છે પેન્સિલ છે પેન છે આ બધાનો ખર્ચ વધી જાય છે અન્ય ખર્ચ પણ વધી જશે એટલે એ કે છે કે મારા માતા પિતા તો મને ભણાવવા તૈયાર જ નથી પણ મારે તો ભણવાનું ચાલુ રાખવું છે એટલે એ પોતે બીજા નાના નાના જે બાળકો હોય છે એને ભણવાનું શરૂ કરે છે અને એના એમાંથી થોડાક રૂપિયા એને મળે છે એ રૂપિયામાંથી એ પોતે પોતાના ભણવાનું ચાલુ રાખે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા કીધું છે કે ચાલો વાત કરીએ તો શેની વાત કરવાની છે તો દરેક બાળકને ભણવાનો હક છે ધોરણ આઠ સુધી તો મફત ભણાય આ અંગે તમે શું જાણો છો એ કહો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે દરેક બાળકને ભણવાનો હક છે અને ધોરણ એક થી ધોરણ આઠ સુધી મફત ભણાય છે આપણા દેશના તમામ બાળકોને ધોરણ એક થી આઠ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત સરકાર દ્વારા જાહેર કરેલ છે એટલે દેશનું કોઈ પણ બાળક ધોરણ આઠ સુધી શિક્ષણ મેળવી શકે છે આ માટે સરકારે ગામે ગામ પ્રાથમિક શાળાઓ ઉભી કરેલી છે જે મફત શિક્ષણ આપે છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે સરકારી શાળામાં આવી રીતે મફત અભ્યાસ કરી શકાય છે અને જે વિદ્યાર્થીઓ વધારે ગરીબ હોય છે છે એમને શિષ્યવૃત્તિ પણ અપાય ધીમે ધીમે મે છોકરીઓને શાળાએ મોકલવા વાત કરી મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા મારી માતા ઘરના બધા કામ કરી લેતી જેથી મને ભણવામાં વધુ સમય મળી શકે હવે અનિતા કહે છે કે ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ સમજાવ્યા કે તમે પણ તમારી છોકરીને શાળાએ મોકલો અને આમ એ બીજા જે ગામના લોકો હોય છે એને સમજાવી અને બીજી છોકરીઓને પણ શાળાએ જતા કરે છે અનિતા કહે છે કે મારા માતા પિતા મને મારા કામમાં મદદ કરવા લાગ્યા છે એટલે હવે મને ભણવામાં વધુ સમય મળી શકે છે હું જે કંઈ ભણું છું એ ભણવામાં મને વધારે સમય મળે છે એટલે હું વધારે મહેનત કરી શકું છું મારી માતા ઘરના બધા કામ કરી લેતી એટલે એ કહે છે કે હું અભ્યાસ પણ વધુ સમય કરતી અને જે છોકરીઓને ભણાવતી ટ્યુશન ક્લાસ કરતી એને પણ સમય આપી શકતી આમ પોતે ભણવામાં ખૂબ જ આગળ પ્રગતિ કરતી જાય છે ભણવા માટે અનિતાએ ઘણી જ મુશ્કેલ ભરી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આપણું આ લેક્ચર પૂરું કરું છું હવે પછીના હવે પછીના તાસમાં હું તમને આગળ જે મધમાખી ઉછેરનાર છે એના વિશે સમજાવીશ ચલો ત્યારે બાય જય સ્વામિનારાયણ